પણ જેના ભાગ્યમાં હોય ને એ કોઈ લઈ શકતો નથી. જેના ભાગ્યમાં હોય એને ઈશ્વર ગમે ત્યાંથી પાછું આપે. એટલે ભાઈઓએ બધું આમાં ધ્યાન રાખવાની જરૂર છે કે અમુક અમુક માણસો વ્યવહાર કરતા હોય, ચાર પાંચ ભાઈઓ હોય ને એમાં એકાદો વ્યવહાર કરતો હોય તો એ આમ ધીરે ધીરે થોડું થોડું નોખું કાઢતો જતો હોય. હા, અને આપણે આમ આમ કાઠિયાવાડી ભાષા આમ કહીને હેરવતો જતો હોય, થોડું થોડું નોખું કાઢતો જતો હોય, વ્યવહાર એના હાથમાં હોય. એટલે પછી એ પૈસા કે જે કંઈ જમીન હોય, કંઈક મિલકત હોય, અમુક હાળાને નામે લે, અમુક હાળીના નામે લે, અમુક છે તો હાડુભાઈના નામે લે, અમુક અમુક રૂપિયા હોય તો એની ઘરવાળીને દે. એ આઠમ કરવા પિયર જાય તો ત્યાં મુક્તિ આવે કે પછી અમે નોખા થાવ ને ત્યારે લઈ જાઓ. એ એની સ્વીચ બેંક હોય. દાંત કાઢો છો એટલે મને એવું લાગે કે તમને થોડો થોડો અનુભવ તો હશે જ. પછી ભાઈઓ નોખા થાય એટલે જે કંઈ જાહેર પ્રોપર્ટી હોય એ ભાગમાં મૂકે, ઓલી ગુપ્ત પ્રોપર્ટી તો કાંઈ મૂકવાની હોય નહીં. પછી એકાદું વર્ષ જાય એટલે એમના પત્ની પિયર જાય એટલે આઠમ કરવા ગયા હોય BMW ગાડી લઈને આવે એટલે બીજા ભાઈઓને બધાને એમ થાય ને કે આ BMW ગાડી ઘડીકમાં તમારી ક્યાંથી આવી? તો કે એ તો અમારા સસરાએ ભેટમાં દીધી, એટલે એને હું અહીંયા કંપની હાલે છે. પણ ઓલું જે પહેલાં મૂકી આવ્યા હોય ને એ પણ ધીરે ધીરે, તો મેં તો ગાડીનું કીધું, બાકી TV ફ્રીજ બધું ધીરે ધીરે આવ્યા કરે. પણ મારે એટલું કહેવું છે કે ભેગા ભાઈઓ હોય અને ત્યારે જે નોખું કાઢતું જવું, આ ધન પણ હરામનું છે, એ હક લેવા દેશે, એ હરામનું છે. ભેગા હોય ત્યારે જે જેટલું હોય એટલું બધું જ ભાગે વળતું બધાને દઈ દેવું જોઈએ, એમાંથી હેરવવું ન જોઈએ. આપણને એમ લાગતું હોય કે હું જ વધારે રડું છું, હું જ વધારે મહેનત કરું છું તો વહેલા નોખું થઈ જાઉં, પણ ભેગા હોય ત્યારનું ભેગું રાખેલું નોખું કાઢવું એ સારું નહીં, એમાં કોઈ દિવસ કોઈ સુખી થયા નથી. મને શાસ્ત્રના આધારે તો ભરોસો છે જ, પણ પ્રેક્ટિકલ બધા લોકોના જીવનોના અનુભવના આધારે હું એટલું કહું કે નીતિનું જ અન્ન સુખ શાંતિ આપે, અનીતિનું કોઈ દી કોઈને પચતું નથી. એ અન્ન હોય કે ધન, એમ રૂપિયાવાળું થવાય, ગાડી બંગલાવાળું થવાય, પણ સુખ શાંતિવાળું ન થવાય. અને જ્યાં નીતિને ધર્મ છે, કદાચ ત્યાં ભલે સંપત્તિ ઝાઝી નહીં હોય પણ સુખ ને શાંતિ ખૂબ હશે. આ વાત બહુ પાકી છે, તમારાનો અનુભવ છે ને અમારાનો અનુભવ છે. ધન મહત્વનું નથી, ધર્મ મહત્વનો છે, સત્ય એ મહત્વનું છે. મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના આધારે આ દેશને આઝાદ કરાવ્યો હતો, અને એટલા માટે મારા ને તમારા બધાના જીવનમાં આપણે ધર્મનું પાલન કરવું, અધર્મ નહીં. અનીતિનું ધન ક્યારે આપણા હાથમાં આવવા ના દેવું. મારે એક સ્વામિનારાયણ ભગવાનના ભક્ત બહેન હતા, પછી નાનપણથી આ બાઈ સત્સંગી, માતા પિતા સત્સંગી, સાસરે ગઈ, એમના પતિ કંઈક નોકરી કરતા, થોડું ઘણું કરપ્શન કરતા હોય, રૂપિયા ઘરે લાવતા હોય. આ સત્સંગી બેને એના પતિને સ્પષ્ટ કહી દીધું, એ પોતે બી શિક્ષક હતા બેન, એના પતિને કે મારા છોકરાનું ગુજરાન હું મારી નોકરીના પગારમાંથી કરીશ, પણ તમને બે હાથ જોડીને વિનંતી કરું કે ભલા થઈને તમે કરપ્શનનું અનીતિનું ધન મારા ઘરમાં ન લાવતા. હું મારું મારા છોકરાનું પોષણ મારા પગારમાંથી કરી લઈશ, પણ તમે હરામનું ધન મારા ઘરમાં ન લાવતા. જો માણસે સુખ શાંતિથી રહેવું હોય,
એક મહાત્મા ગાંધી હતા, જેણે એક રૂપિયો દેશનો તો નહીં સમાજનો પણ ન લીધો, અને કોઈએ એને ભેટ દીધી હશે ને તો એ આ દેશ અને સમાજ માટે વાપરી એ એક નેતા હતા. એક સરદાર વલ્લભભાઈ પટેલ હતા, મૃત્યુ પામ્યા તો કહેવાય ખાલી 250 રૂપિયાની મૂડી નીકળી હતી, પાસે કાંઈ નહીં. એણે આખી જિંદગી દેશ માટે ખપાવી, એ નેતાઓ હતા. તો આજ દુનિયા એને વર્ષો પછી પણ યાદ કરે, અને કૌભાંડો કરનારાને હગા છોકરા યાદ નહીં કરે. જોજો ને, કરપ્શન કરનારા, કૌભાંડો કરનારાને કોણ યાદ કરવાના? માટે ધર્મ છે, નીતિ છે, એ જ માણસનું ઘરેણું છે, એ માણસની શોભા છે, એ માણસની આબરૂ છે. આ લોકમાંય સુખી અને પરલોકમાંય માણસ સુખી થાય. એટલે ક્યારેય હરામનું લેવું નહીં, અનીતિનું ખાવું નહીં. આ નિયમ આપણા જીવનમાં પાકો રાખો. પણ જેના ભાગ્યમાં હોય ને એ કોઈ લઈ શકતું નથી. જેના ભાગ્યમાં હોય એને ઈશ્વર ગમે ત્યાંથી પાછું આપે. એટલે ભાઈઓએ બધું આમાં ધ્યાન રાખવાની જરૂર છે કે અમુક અમુક માણસો વ્યવહાર કરતા હોય, 4-5 ભાઈઓ હોય ને એમાં એકાદો વ્યવહાર કરતો હોય તો એ આમ ધીરે ધીરે થોડું થોડું નોખું કાઢતો જતો હોય. હા, અને આપણે આમ આમ કાઠિયાવાડી ભાષા આમ કહીને હેરવતો જતો હોય, થોડું થોડું નોખું કાઢતો જતો હોય, વ્યવહાર એના હાથમાં હોય. એટલે પછી એ પૈસા કે જે કંઈ જમીન હોય, કંઈક મિલકત હોય, અમુક હાળાને નામે લે, અમુક હાળીના નામે લે, અમુક છે તો હાડુભાઈના નામે લે, અમુક અમુક રૂપિયા હોય તો એની ઘરવાળીને દે. એ આઠમ કરવા પિયર જાય તો ત્યાં મુક્તિ આવે, કે પછી અમે નોખા થાવું ને ત્યારે લઈ જાઓ. એની સ્વિચ બેંક હોય, દાંત કાઢો છો એટલે મને એવું લાગે કે તમને થોડો થોડો અનુભવ તો હશે જ. આ સ્વિચ બેંક કહેવાય. કેમ આ અમુક અમુક બધા નેતાઓ ને અમુક રૂપિયાવાળા માણસો દેશનું સમાજનું ધન હેરવી હેરવીને સ્વિટ્ઝરલેન્ડમાં બેંકમાં મૂક્યા હોય, એમ આવડા લોકો આવું કરતા જાય. પછી ભાઈઓ નોખા થાય એટલે જે કંઈ જાહેર પ્રોપર્ટી હોય એ ભાગમાં મૂકે, ઓલી ગુપ્ત પ્રોપર્ટી તો કાંઈ મૂકવાની હોય નહીં. પછી એકાદું વર્ષ જાય એટલે એમના પત્ની પિયર જાય એટલે આઠમ કરવા ગયા હોય, BMW ગાડી લઈને આવે એટલે બીજા ભાઈઓને બધાને એમ થાય ને કે આ BMW ગાડી ઘડીકમાં તમારી ક્યાંથી આવી? તો કે એ તો અમારા સસરાએ ભેટમાં દીધી, એટલે એને હું અહીંયા કંપની હાલે છે. પણ ઓલું જે પહેલા મૂકી આવ્યા હોય ને એ પણ ધીરે ધીરે, તો મેં તો ગાડીનું કીધું, બાકી ટીવી ફ્રીજ બધું ધીરે ધીરે આવ્યા કરે. પણ મારે એટલું કહેવું છે કે ભેગા ભાઈઓ હોય અને ત્યારે જે નોખું કાઢતું જવું, આ ધન પણ હરામનું છે, એ હક લેવા દેશે, એ હરામનું છે. ભેગા હોય ત્યારે જે જેટલું હોય એટલું બધું જ ભાગે ભળતું બધાને દઈ દેવું જોઈએ, એમાંથી હેરવવું ન જોઈએ. આપણને એમ લાગતું હોય કે હું જ વધારે રડું છું, હું જ વધારે મહેનત કરું છું તો વહેલા નોખું થઈ જવું. પણ ભેગા હોય ત્યારનું ભેગું રાખેલું નોખું કાઢવું એ સારું નહીં, એમાં કોઈ દિવસ કોઈ સુખી થયા નથી. મને શાસ્ત્રના આધારે તો ભરોસો છે જ, પણ પ્રેક્ટિકલ બધા લોકોના જીવનોના અનુભવના આધારે હું એટલું કહું કે નીતિનું જ અન્ન સુખ શાંતિ આપે, અનીતિનું કોઈ દી કોઈને પચતું નથી. એ અન્ન હોય કે ધન, એમ રૂપિયાવાળું થવાય, ગાડી બંગલાવાળું થવાય, પણ સુખ શાંતિવાળું ન થવાય. અને જ્યાં નીતિ ને ધર્મ છે, કદાચ ત્યાં ભલે સંપત્તિ ઝાઝી નહીં હોય પણ સુખ ને શાંતિ ખૂબ હશે. આ વાત બહુ પાકી છે, તમારાનો અનુભવ છે ને અમારાનો અનુભવ છે. ધન મહત્વનું નથી, ધર્મ મહત્વનો છે, સત્ય એ મહત્વનું છે. મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના આધારે આ દેશને આઝાદ કરાવ્યો હતો.
અને એટલા માટે મારા ને તમારા બધાના જીવનમાં આપણે ધર્મનું પાલન કરવું, અધર્મ નહીં. અનિતિનું ધન ક્યારે આપણા હાથમાં આવવા ના દેવું. મારે એક સ્વામિનારાયણ ભગવાનના ભક્ત બેન હતા, પછી નાનપણથી આ બાઈ સત્સંગી, માતા પિતા સત્સંગી, સાસરે ગઈ. એમના પતિ કંઈક નોકરી કરતા, થોડું ઘણું કરપ્શન કરતા હોય ને રૂપિયા ઘરે લાવતા હોય. આ સત્સંગી બેને એના પતિને સ્પષ્ટ કહી દીધું, એ પોતે બી શિક્ષક હતા બેન, એના પતિને કે મારા છોકરાનું ગુજરાનું મારી નોકરીના પગારમાંથી કરીશ, પણ તમને બે હાથ જોડીને વિનંતી કરું કે ભલા થઈને તમે કરપ્શનનું અનીતિનું ધન મારા ઘરમાં ન લાવતા. હું મારું મારા છોકરાનું પોષણ મારા પગારમાંથી કરી લઈશ, પણ તમે હરામનું ધન મારા ઘરમાં ન લાવતા. જો માણસે સુખ શાંતિથી રહેવું હોય, એક મહાત્મા ગાંધી હતા જેણે એક રૂપિયો દેશનો તો નહીં સમાજનો યાદ કરે, અને કૌભાંડો કરનારાને હગા છોકરા યાદ નહીં કરે. જોજો ને, કરપ્શન કરનારા કૌભાંડો કરનારાને કોણ યાદ કરવાના. માટે ધર્મ છે, નીતિ છે, એ જ માણસનું ઘરેણું છે, એ માણસની શોભા છે, એ માણસની આબરૂ છે. આ લોકમાંય સુખી અને પરલોકમાંય માણસ સુખી થાય. એટલે ક્યારે હરામનું લેવું નહીં, અનીતિનું ખાવું નહીં. આ નિયમ આપણા જીવનમાં પાકો રાખો.